नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान अने प्रकरण 3 के जेनु नाम छे परमाणुओ अने अणुओ। तो विद्यार्थी मित्रों, परमाणुय दल आज आपणे विद्यार्थी मित्रों अभ्यास करवाना छे परमाणुय दल विषे। तो डाल्टनना परमाणुय सिद्धांतनो सौथी वधु नोंधनीय ख्याल परमाणुय दल हतो। डाल्टननो जे परमाणुय सिद्धांत हतो तेमां सौथी वधारे जे नोंधपात्र बाबत हती गई थी परमाणुय दलनी हती, बराबर छे विद्यार्थी मित्रों। तेमना मत मुजब दरेक तत्व लाक्षणिक परमाणुय दल धरावे छे, एटले के दरेक तत्व शुं छे विद्यार्थी मित्रों, पोतानुं एक परमाणुय दल धरावे छे। आ सिद्धांतो द्वारा निश्चित प्रमाणना नियमने एटली सारी रीते समझावी शकतो हतो के जेनाथी वैज्ञानिको परमाणुनुं परमाणुय दल मापवा माटे प्रेरित थया। एटले विद्यार्थी मित्रों, वैज्ञानिको शुं छे विद्यार्थी मित्रों, परमाणुय दल मापवा माटे प्रेरित थया परमाणुओना। परंतु व्यक्तिगत परमाणुनुं दल नक्की करवुं प्रमाणमां घणुं मुश्किल थयुं हतुं। तेथी रासायणिक संयोजकोना नियमोनो उपयोग द्वारा तेमज उद्भवेला संयोजनो द्वारा परमाणुनुं सापेक्ष दल जाणी शकाय। विद्यार्थी मित्रों, परमाणुनुं शुं छे सापेक्ष दल, एटले के कोईनी सरखामणीमां आपणे जे दल दर्शावीए छीए तेने शुं कहेवामां आवे छे, सापेक्ष दल। तो चलो आपणे विद्यार्थी मित्रों कार्बन अने ऑक्सिजनमांथी बनता संयोजन कार्बन डायोक्साइडनुं उदाहरण लईए। तो प्रायोगिक रीते अवलोकायेलुं के 3 ग्राम कार्बन अने 4 ग्राम ऑक्सिजन संयोजवाथी कार्बन मोनोक्साइड बने छे। 3 ग्राम कार्बन अने 4 ग्राम ऑक्सिजन एकबीजा साथे संयोजवाथी शुं बने छे, कार्बन मोनोक्साइड बने छे। बीजा शब्दोमां कहीए तो कार्बन पोताना दळथी 4/3 ઘણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। કાર્બન પોતાના દળ કરતા 4/3 ઘણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે। ધારો કે આપણે પરમાણુય દળ એકમને શરૂઆતમાં સમયમાં એકમને ટૂંકમાં શું છે વિદ્યાર્થી મિત્રો, AMU એટલે કે એટોમિક માસ યુનિટ તરીકે દર્શાવાતું હતું, પરંતુ IUPACની તાજેતરની ભલામણોના આધારે હવે તેને યુનિફાઈડ દળ વડે દર્શાવાય છે। પરમાણુ દળને પહેલા વિદ્યાર્થી મિત્રો AMU વડે દર્શાવવામાં આવતું હતું, પરંતુ IUPAC દ્વારા તેને યુનિફાઈડ એટલે કે U વડે દર્શાવવામાં આવે છે, કોને, પરમાણુય દળને। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક કાર્બન પરમાણુનું દળ જેટલું લઈએ, તો આપણે કાર્બનના પરમાણુય દળને 1 યુનિફાઈડ વડે અને ઓક્સિજનના પરમાણુ દળને 1.33 યુનિફાઈડ વડે આપણે દર્શાવીએ છીએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, વિવિધ પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને 1 એકમ તરીકે લીધું। વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકો શરૂઆતમાં કુદરતી રીતે મળતા જે ઓક્સિજન જે આપણને કુદરતી રીતે મળી આવે છે તેના વજનના 1/16 ભાગના દળને 1 એકમ તરીકે લીધું, જે નીચે દર્શાવેલા 2 કારણોને લીધે સુસંગત માનવામાં આવ્યું। સૌથી પહેલા છે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે। ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો મોટાભાગના તત્વો સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, સંયોજનો બનાવે છે, અને આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણુ દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જે આ પરમાણુય દળ છે કયો, 1/16 ભાગના દળને એકમ તરીકે લેવામાં આવે છે, તે દળ દ્વારા મહત્તમ તત્વના પરમાણુય દળ આપણે શું છે, પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત કરી શકીએ છીએ। તેમ છતાં 1961 પરમાણુય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો। પરમાણુય દળ જાણવા માટે કાર્બનના સંસ્થાનિકોને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો। કાર્બન 12 સંસ્થાનિકોના 1 પરમાણુનું દળ વિદ્યાર્થી મિત્રો 1/12 ભાગને માન્ય પરમાણુ એકમ તરીકે લેવાય છે। પહેલા વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનના 1/16 ભાગને માન્ય લેવામાં આવતું હતું, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાર્બન 12ના 1/12 ભાગને માન્ય પરમાણુય એકમ તરીકે લેવામાં આવ્યું। કાર્બન 12ના સંસ્થારિકના 1 પરમાણુની દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુનું દળ પ્રાપ્ત કરવામાં આવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બન 12ના 1 પરમાણુના દળની સાપેક્ષે કાર્બન 12ના
સંસ્થાનિકના એક પરમાણુ દળના સાપેક્ષે બાકીના તમામ તત્વોનો પરમાણુ દળ લેવામાં આવે છે. એટલે કે આપણે કાર્બન 12 ના એક સંસ્થાનિકનો શું છે, એકના છેદમાં 12મા ભાગને પરમાણુ એકમ આપવામાં આવ્યો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એકના છેદમાં 12મા ભાગના એટલે કે એક એકમના સાપેક્ષે જે દળ આપણને તત્વોનો પ્રાપ્ત થાય છે તેને શું છે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ દળ તરીકે મેળવવામાં આવે છે. કલ્પના કરો, આપણે વિદ્યાર્થી મિત્રો આ વાત સમજવા માટે આપણે કલ્પના કરવાની છે કે ફળ વિક્રેતા કોઈપણ પ્રકારના પ્રમાણિત વજન્ય વગર ફળ વેચી રહ્યો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કોઈપણ પ્રમાણિત શું છે વજનયુક્ત લેતો નથી, પરંતુ શું છે તે ફળની વેચણી કરી રહ્યો છે. તે એક તરબૂચ લઈને લે છે અને આનું દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો, 12 એકમ છે. તરબૂચનું દળ કેટલું એકમ છે, તરબૂચનું દળ કેટલું છે, 12 એકમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાન રાખવાનું છે કે 12 તરબૂચી એકમ અથવા તો 12 ફળ દળ એકમ તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો, 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વહેંચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તરબૂચ લેવાના છે, તેના સરખા 12 ભાગ કરવાના છે. 12 ભાગમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો એક ભાગ લઈ લેવાનો છે અને આ એક ભાગને આપણે કહી શકીએ છીએ એકના છેદમાં 12મો ભાગ, બરાબર છે. આને આપણે એક એકમ તરીકે ગણીએ છીએ. તેવી જ રીતે કાર્બન 12ના પણ શું છે વિદ્યાર્થી મિત્રો, એકના છેદમાં 12મા ભાગને એકમ તરીકે લેવામાં આવે છે, બરાબર છે. આવા આનું દળ છે તે વિદ્યાર્થી મિત્રો એકમ તરીકે ગણાય છે, બરાબર છે. એટલે આ શેનું થયું, તરબૂચનું 12 એકના છેદમાં 12મો ભાગ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 12 તરબૂચી એકમ આપણે તેને કહી શકીએ છીએ. એટલે એક તરબૂચનો એકના છેદમાં 12મો ભાગ અહીં લઈને આની સાપેક્ષે વિદ્યાર્થી મિત્રો આનું વજન કરવામાં આવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આમ આપણને વિવિધ પ્રકારના તત્વોને શું છે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ દળ પ્રાપ્ત થતા હોય છે. 12 તરબૂચી એકમ અથવા તો 12 ફળ દળ એકમ તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વહેંચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે બીજા ફળ જે વેચે છે તે શેના દ્વારા, આના ભાગે આના હિસાબે મોકલે છે, બરાબર છે. આના હિસાબે તે શું છે વિદ્યાર્થી મિત્રો, આની સાપેક્ષમાં તેનું દળ માપે છે. એટલે બધા જ ફળોનું માપ શું છે વિદ્યાર્થી મિત્રો, આ તરબૂચના 12મા ભાગ જેટલું આવશે, જે આકૃતિ 3.4માં આપણને દર્શાવેલ છે, જે આકૃતિ આપણને અહીં બતાવેલ છે. હવે તે ફળોને સાપેક્ષ દળ એકમમાં વહેંચે છે. તરબૂચ એ 12 ટુકડા, તરબૂચના એકના છેદમાં 12મો ભાગ, તરબૂચના ટુકડાનો ઉપયોગ દ્વારા ફળ વિક્રેતા ફળોને કેવી રીતે તોલે છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. કોઈપણ તત્વના પરમાણુનું સરેરાશ દળની કાર્બન 12ના પરમાણુના દળ એકના છેદમાં 12મા ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણુ દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બન 12ના એકના છેદમાં 12મા ભાગના જે દળ સાથે સરખામણી કરીને વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધ તત્વોના પરમાણુ દળ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કોની સરખામણીમાં તમારે યાદ રાખવાનું છે, કાર્બન 12ના એકના છેદમાં 12મા ભાગના દળ સાથે સરખામણી કરીને આપણે વિવિધ તત્વોના શું છે વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુ દળ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, જે આપણને આકૃતિ કોષ્ટક 3.2માં દર્શાવેલ છે. કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 થશે, કાર્બનનું 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું વિદ્યાર્થી મિત્રો 16, સોડિયમનું 23, મેગ્નેશિયમનું 24, સલ્ફરનું 32, ક્લોરિનનું 35.5 અને કેલ્શિયમનું 40. આપણે વિદ્યાર્થી મિત્રો પરમાણુ દળ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે શીખી ગયા. હવે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તે આપણે જોવાનું છે. મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. મોટાભાગના તત્વો વિદ્યાર્થી મિત્રો, તત્વોના જે પરમાણુ છે આપણને સ્વતંત્ર રૂપે પ્રાપ્ત થતા નથી, પરંતુ પરમાણુઓ અણુ અથવા તો આયનની રચના કરે છે. પરમાણુ શેની છે વિદ્યાર્થી મિત્રો, અણુ અથવા તો આયનની રચના કરતા હોય છે. આ અણુ અથવા તો આયન વધુ સંખ્યામાં જોડાઈને શું બનાવે છે, દ્રવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા તો સ્પર્શ કરી શકીએ છીએ. મોટાભાગના તત્વો શું છે વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. બધા જ પરમાણુઓ શું છે વિદ્યાર્થી મિત્રો, પરમાણુઓ અણુ અથવા તો આયનની રચના કરે છે. અણુમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, એક કરતા વધારે પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આયન
आयन એટલે કે વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે આયનની રચના કરી શકે છે આ અણુ અથવા તો આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ અથવા તો સ્પર્શ કરી શકીએ છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો બે કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને શું બનાવે છે અણુની રચના કરે છે અથવા તો આયનની રચના કરે છે આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે અને પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ આપણે જે દ્રવ્ય જોઈએ છીએ તેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે શેમાંથી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો શેમાંથી બને છે પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે અથવા તો આયન બનાવે છે તેનાથી શું બને છે દ્રવ્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પરમાણુ દળ આપણે જે પરમાણુ દળના એકમને આપણે વ્યાખ્યાયિત કરવાનું હોય તો આપણે કઈ રીતે લખીએ કે વિદ્યાર્થી મિત્રો કાર્બન 12 ના સમસ્થાનિકના એક પરમાણુના દળના એકના છેદમાં 12મા ભાગને પરમાણુ દળ એકમ કહેવામાં આવે છે પરમાણુ દળ એકમને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું કાર્બન 12 ના સમસ્થાનિકના એક પરમાણુના દળના એકના છેદમાં 12મા ભાગને પરમાણુ દળ એકમ તરીકે આપણે કહી શકીએ છીએ અને પરમાણુ દળ એકમને આપણે શું છે વિદ્યાર્થી મિત્રો યુનિફાઈડ એટલે કે સ્મોલ યુ વડે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પરમાણુને આપણે નરી આંખે જોવા માટે શા માટે શક્ય નથી તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી આપણને શું છે નરી આંખે તેને આપણે જોઈ શકતા નથી